હાય એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું પાણીપુરીનું ટેસ્ટી પાણી, કે જે એકદમ સરળ રીતના બની જશે. અને તમે જોઈ શકો છો કે અહીંયા મિક્સર જારમાં મેં 2 વાડકી જેટલા વોશ કરેલા ધાણા લઈ લીધા છે. ધાણા સમારેલા છે, કટ કરેલા છે. તો 2 વાડકી જેટલા ધાણા લેવાના છે. અને તમે જોઈ શકો છો કે મેં નાના નાના 4-5 આદુના ટુકડા લીધા છે. આદુને પણ મેં વોશ કરી અને એની છાલ ઉતારી લીધી છે. ત્યારબાદ ફુદીનાના પાન, અહીંયા ફુદીનાના પાન પણ મેં 1 મોટી વાડકી જેટલા લઈ લીધા છે. ત્યારબાદ અહીંયા લીલા મરચાં લેશું. જો તમારે પાણીપુરીનું પાણી બહુ જ તીખું બનાવવું હોય તો તમે તીખા લીલા મરચાં લેશો. અહીંયા મેં માપના બહુ તીખાના હોય એવા 3-4 નંગ લીલા મરચાં લીધા છે. ત્યારબાદ અહીંયા થોડું ઠંડુ પાણી એડ કરીશું. 1 નાનો અડધો કપ જેટલું ઠંડુ પાણી એડ કરીશું. મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને ત્યારબાદ આને સરસ રીતના ક્રશ કરી લઈશું. એકદમ સરસ રીતના ઝીણું ક્રશ કરી લઈશું. ત્યારબાદ આ જે બધું મિશ્રણ છે એને એક તપેલીમાં કાઢી લઈશું. આ મિશ્રણમાં હવે આપણે એકદમ ઠંડુ પાણી, ફ્રીજનું ઠંડુ પાણી એડ કરવાનું છે. પાણીપુરીનું પાણી થોડુંક ઠંડુ હશે તો જ સરસ લાગશે. તો અહીંયા બીજું પણ આપણે પાણી એડ કરીશું. તો તમે જોઈ શકો છો મેં 1 આખી બોટલ જેટલું ઠંડુ પાણી એડ કરી દીધું છે. અને આપણું મિશ્રણ તો ઘટ્ટ હતું જ, ધાણા, ફુદીના, આદું અને લીલા મરચાંનું. હવે તમે આ સ્ટેજ પર આવું જ પાણી પાણીપુરીમાં એડ કરી શકો છો. અને જો તમને ગાડી લેવું હોય તો તમે ગાડી પણ લઈ શકો છો. બાળકોને ગાળેલું પાણી ભાવશે એટલે હું અહીંયા ગાળી લઈશ. અને હવે આપણે મસાલા કરીશું એમાં. તો 2 ટેસ્ટ મીઠું મેં સૌથી પહેલાં એડ કરી દીધું છે. ત્યારબાદ એકદમ થોડી હિંગ એડ કરી છે, ચપટી હિંગ એડ કરી છે. 1 આખી મોટી ચમચી મેં શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે કાળા મરીનો પાવડર એકદમ થોડો, 2 ચપટી મેં એડ કર્યો છે. ત્યારબાદ અહીંયા પાણીપુરીનો મસાલો છે, એ તમારી પાસે હોય તો તમે 2 ચમચી એડ કરો તો વધારે ટેસ્ટ આવશે. અને જો તમારી પાસે પાણીપુરીનો મસાલો ના હોય તો કોઈ વાંધો નહીં, ચાટ મસાલો હોય તો તમે ચાટ મસાલો એડ કરી દો. અને અહીંયા મેં લીંબુનો રસ એડ કર્યો છે, 1 આખા લીંબુનો રસ. મારી પાસે પાણીપુરીનો મસાલો હતો એટલે મેં એ એડ કર્યો. બાકી નોર્મલી હું ચાટ મસાલો જ એડ કરતી હોઉં છું. અને લીંબુનો રસ લાસ્ટમાં એડ કરી દો. અને મારા બાળકોને થોડું બી ધાણા કે એવું કંઈ આવશે તો નહીં પસંદ આવે, એટલા માટે હું ગાળી લઉં છું. બાકી તમે એમ ગાળ્યા વગર પણ આ પાણીપુરીના પાણી તરીકે ડાયરેક્ટ આનો યુઝ કરી શકો છો. અને ગાળી લેશો તો પણ વાંધો નહીં. તો તમે જોઈ શકો છો કે મેં સરસ રીતના ગાળી લીધું છે. હું તમને બીજી તપેલીમાં કાઢીને પણ બતાવું છું કે જેથી તમને એનો કલર દેખાય અને તમને ખ્યાલ આવે કે પાણીપુરીનું પાણી બજાર જેવું જ બન્યું છે. અને ટેસ્ટી તો બહુ જ હોય છે, કેમ કે આની અંદર આપણે બધા મસાલા એડ કર્યા છે એટલે બહુ જ ટેસ્ટી હોય છે. અને આ પાણીને સીધું ફ્રીજમાં મૂકી દો. જ્યારે તમારે પાણીપુરી ખાવી હોય, તમારા પાણીપુરીનો મસાલો તૈયાર થઈ જાય ત્યારે જ તમારે આ પાણીને બહાર કાઢવાનું છે. અને હા, જો તમારી પાસે ફ્રાય કરેલી ડ્રાય બુંદી હોય તો તમે આની અંદર એ પણ એડ કરી શકો છો, જેથી તમારી પાણીપુરીનું પાણી એકદમ ફ્લેવરફુલ લાગે. અને ખરેખર આ ધાણા ફુદીનાવાળું પાણી બહુ જ ટેસ્ટી છે. તમે ચોક્કસથી ટ્રાય કરો. હું મળું તમને એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.